સૌ પ્રથમ આવે છે ગીત. બધાને ગીત ગાવું ગમે છે ને? તો મારી સાથે બધા ગાજો. અકલમ ચકલમ ચમચમ, બાળક બોલે બમ બમ. ચકલમ પકલમ પમ પમ, બાળક બોલે બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ, બાળક બોલે બમ બમ. હવે મિત્રો, આ ચિત્રને ધ્યાનથી જુઓ. બાળ મિત્રો, હવે આવે છે ગીત ગાવ. બધાને ગમે ને ગીત ગાવું? ચાલો ગાઈએ. ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું કરશું, ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. ઝાડા પાડા હાથી પર બેસશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું શું લેશું, બહેન માટે બંગડી લેશું. ભાઈ માટે ભમરડ લેશું, મમ્મી માટે માળા લેશું. પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો. બાળમિત્રો, હવે આવે છે વાર્તા. વાર્તા સાંભળવી તો બધાને જ ગમે છે, બરાબર ને બાળમિત્રો? તો ચાલો જોઈએ. વાર્તાનું નામ છે દાદા જ જોઈએ. વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી. તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે. તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો ને. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલા મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું. દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાવ્યો. યજ્ઞ તો રિસાઈ ગયો. તમે પણ એમ રિસાઈ જાઓ છો ને? એટલામાં તેણે મોટું ચકડોળ જોઈને કહ્યું, દાદા મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાઇકલ લઈને આવ્યો. આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા. તેમણે યજ્ઞને ત્યાં ન જોયો. દાદા હાફળા ફાફળા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોયો. તેમણે પૂછ્યું, તારું નામ શું છે? તું કોની સાથે આવ્યો છે? યજ્ઞે કહ્યું, દાદા સાથે આવ્યો છું. મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘરે ઘેર પહોંચાડીશ. તું ક્યાં રહે છે? યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર આશીષ સોસાયટી. મારા દાદાનું નામ ત્રિકમદાસ છે. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદાને શોધી આપીશ. યજ્ઞ હજુ રડતો હતો. પોલીસ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું. યજ્ઞ બોલ્યો, મારે આઈસ્ક્રીમ નથી ખાવો, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલે તેને સમજાવતા કહ્યું, તારા દાદા આટલામાં જ ક્યાં કરશે, ત્યાં સુધી તું લે આ ચણાચોર ગરમ ખા. યજ્ઞએ રડતા રડતા કહ્યું, ના મારે કશું ખાવું નથી, મારે દાદા પાસે જવું છે. પોલીસ અંકલ અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. થોડી વારમાં રમકડાની દુકાન આવી ગઈ. પોલીસ અંકલે કહ્યું, હું તને રમકડું અપાવું. યજ્ઞ કહે, ના મારે રમકડું નથી જોઈતું, મારે તો દાદા પાસે જવું છે. પોલીસ અંકલ વારંવાર યજ્ઞને રમકડું લેવા સમજાવતા હતા. યજ્ઞ રડતા રડતા બોલ્યો, મારે દાદા જ જોઈએ, બીજું કંઈ જ જોઈતું નથી. હવે આવે છે બીજી વાર્તા. બીજી વાર્તાનું નામ છે યજ્ઞનો ઘોડો. વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સીતાજીનો પુત્ર લવ બેઠેલો છે. બે ઋષિકુમારો છે. એવામાં યજ્ઞનો શણગારેલો ઘોડો આવતો જણાય છે. લવ ઊભો થઈ જાય છે. લવ, અરે આ તો યજ્ઞનો ઘોડો, ચાલો એને પકડીએ.
પહેલો ઋષિકુમાર, ગુરુદેવ તો કહેતા હતા કે એની પાછળ મોટી સેના હોય, જે ઘોડાને બાંધે એણે લડાઈ કરવી પડે. લવ ઘોડાને પકડી લેતા, તો આ પકડ્યો ઘોડાને. આ રાજા રામની હિંમત તો જુઓ, આપણા આશ્રમની જગામાં ઘોડાને મોકલીને તે આપણને નમાવા માગે છે, એ તે કેમ ચાલે? બીજો ઋષિકુમાર, આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવું. લવ એ જ બરાબર છે, રામને પણ ભલે ખબર પડે કે દુનિયામાં શેરને માથે પણ સવા શેર હોય છે. કૃષ્ણને પણ ઘોડો બતાવજો. ઋષિકુમાર ઘોડાને લઈ જાય છે, ત્યાં એક સૈનિક આવે છે. સૈનિક, ઊભો રહે છોકરાઓ, ઘોડાને છોડી દો, આ તો રાજા રામચંદ્રજીનો ઘોડો છે, એને બાંધશો તો લડાઈ કરવી પડશે. લવ ધનુષ્ય સંભાળતા, તો અમે તૈયાર છીએ. કુશ પ્રવેશીને, હા હા અમે તૈયાર છીએ. લવ ભાઈ કુશ, હમણાં તો ખસી જા, આ એકલો એની સાથે, હું એકલો જ લડીશ. બેવ લડે છે. લવ સૈનિકને જમીન પર પછાડે છે. સેનાની બીજા સૈનિકો આવે છે, એમણે પણ લવ કુશ હરાવે છે. સુમંત, અરે માત્ર બે છોકરાઓએ આટલા બધા સૈનિકોને હરાવી દીધા? ચંદ્રકેતુ, અજબ છોકરાઓ લાગે છે. બાળ મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ શિક્ષણ સરિતાને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. થેન્ક યુ.